तो हवामान विभाग ने आगाही मुजब डांग जिला बे दिवसथी सतत वरसादी माहोल छे। समग्र डांग जिला में सार्वत्रिक वरसाद अत्यारे वरसी रह्यो छे। सूरत नी ज्यां सुधी बात करिए तो सूरत ना अलग अलग विस्तारों की परिस्थिति की माहिती अमारा संवाददाता सतत पहुंचाड़ी राज्यभर देव अमारा संवाददाता अपनी साथ अत्यारे जोड़ाई गया छे। बरदेव अत्यारे क्या विस्तार में तमे हाजर छो? अमे जोई शके छे दृश्यों में रस्ताओ पर पानी नो भारे भरावो छे। जी रीते सूरत की बात करिए तो सूरत की अंदर उधना पांडेसरा लिंबायत विस्तार की अंदर मोड़ी रात्र जी रीते धोधमार जो वरसाद पड़ो है, रात्रि 12 થી સવારે 6 વાગ્યા સુધી જે ધોધમાર જે વરસાદ પડ્યો છે ને તેના કારણે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે જે સર્જાઈ છે। અત્યારે સુરતની વાત કરીએ તો અત્યારે પણ સુરતના જે પાંડેસરા ઉધના જે ડિંડોલી લિંબાયત વિસ્તારની અંદર જે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના સુરત શહેર સહિતના કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ છે તે પડી શકે છે તે આધારિત જોઈ શકાય છે કે મોડી રાત્રે જે ધોધમાર જે વરસાદ છે તે પડ્યો છે ને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે સર્જાઈ છે। હાલમાં સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ઘૂંટણ સુધીના જે પાણી છે જે છે તે ભરાય છે। પાણી ભરાવાના કારણે ભારે ટ્રાફિક જે સર્જાયો છે, ટ્રાફિકના કારણે જે ઉધના પાંડેસરા રોડ ઉપર જે કહી શકાય તે પ્રમાણે 4 થી 5 કિલોમીટર સુધીનો જે ટ્રાફિક છે તે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે લોકોના જે વાહનો છે તે ટ્રાફિકની અંદર ફસાય ત્યાં સુધીને જે ટ્રાફિક છે, આજે પાણીમાંની અંદર જે ગાડીઓ છે તે ગરકાવ થઈ છે, જે એક્ટિવા હોય અથવા તો રિક્ષા હોય તે બંધ પડી જવાના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ લોકો છે પોતાના વાહનો છે તે ઉચકી અને અહીંથી લઈ જવા મજબૂર બની રહ્યા છે। કેટલી મુશ્કેલી? હા, મુશ્કેલ જાતા છે, તીન ઘંટે સે પરેશાન હૈ પાણી મેં, તીન ઘંટે સે 9 બજે સે નિકલે 11-12 બજના હે, કામ પે ભી નહીં ગયે, બહુ પરેશાની હોગા। જોઈ શકાય છે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। કિતને ઘંટે સે બારિશ હો રહી પતા નહીં ભાઈ, આપને કો આપને જીતે જોઈ શકાય છે કે ધોધમાર જે વરસાદ છે મોડી રાત્રે પડ્યો હતો ને તેના કારણે આ રીતની સ્થિતિ છે। જોઈ શકાય છે કે સામે જે છે ફોરવ્હીલ જે કાર ચાલક જે છે તેને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કારના જે ટાયરો હોય છે તે ગરકાવ પાણીની અંદર થવાના કારણે લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। એક બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જે દાવાઓ છે તે કરવામાં આવતા હોય છે, તે દાવાઓ જે પોકળ સાબિત થયો હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જોઈ શકાય તે પ્રમાણે અહીં લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। રિક્ષા છે તે બંધ પડી જવા પામી છે, લોકો છે પોતાના રોજગાર ધંધા અર્થે જઈ રહ્યા છે ત્યારે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેટલા કલાકથી ઉભેલા છો ટ્રાફિકમાં? 2 કલાકથી તમને પ્રયત્ન કરી રહ્યા છે કે ધીરે ધીરે ગાડી આગળ લઈ જવા માટેનો જે પ્રયત્ન છે લોકોને કરવા માટેનો જે મદદરૂપ થઈ રહ્યા છે, પણ જે રીતે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ ઓફિસે બેસી અને માત્ર આખી પરિસ્થિતિનો જે તાગ મેળવી રહ્યા છે કે આ રીતની પરિસ્થિતિ છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, તેમને મદદરૂપ થાય તે માટેના પ્રયત્ન કરવામાં નથી આવતા। જોઈ શકાય છે કે છેલ્લા સવારે 8 વાગ્યાથી આ રીતની સ્થિતિ છે તે જોવા મળી છે, લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। હાલમાં અત્યારે સુરતના જે પાંડેસરા રોડ ઉપર આ રીતની સ્થિતિ જોવાના કારણે હાલમાં લોકો ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરી રહ્યા છે। ઉધના વિસ્તારની વાત કરીએ તો ઉધના વિસ્તારની અંદર જે છે 5 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો છે અને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ પરદેવ, તો જે પ્રકારે અમારા સંવાદદાતા અત્યારે ત્યાંથી સ્થિતિનો ચિતાર આપી રહ્યા છે, કલાકોથી લોકો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા છે, વરસાદે તો વિરામ લીધો છે પણ પરેશાની ઓછી નથી થઈ।